હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેસ્ટ ફૂડમાં તમારું સ્વાગત છે હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું ફરાળી પેટીસ તો ફરાળી પેટીસ બનાવવા માટે અહીંયા બટેટાને આપણે સારી રીતે ધોઈ સાફ કરી અને આપણે એને બાફવા મૂકી દીધા બે ત્રણ વિસલ થઈ એટલે આપણે ગેસને બંધ કરી અને પ્રેશર ખતમ થયું ત્યારે આપણે આ કૂકરને ખોલ્યું છે અને એની છાલ વગેરે કાઢી લીધી અને થોડાક ઠંડા હાથેથી હેન્ડલ થાય એટલે થોડાક ઠંડા બટેટા થાય પછી આપણે એને આ રીતે મેસ કરી લેશું હાથેથી મેસ કરી શકાય આ રીતે અથવા તો તમે ખમણીની મદદથી ખમણી અને મેસ કરી શકો જેથી કરીને એમાં કોઈ પણ બટેટાનો ટુકડો રહેવો ન જોઈએ એ રીતે આપણે સરખું મેસ કરવાનું છે તો જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે કરી શકો તો જોવા આ રીતે તો આ બધા જ બટેટાને મેં સરખી રીતે મેસ કરી લીધા છે હવે આપણે એમાં જરૂરિયાત પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો મીઠું નાખી અને બરાબર મિક્સ કરી લીધું અને હવે આપણે એની અંદર સિંગોડાનો લોટ નાખીશું તમે તપકી રારા લોટ જે વાપરતા હોય તે નાખી શકાય ફ્રેન્ડ્સ હું સિંગોડાનો લોટ વાપરું છું ઉપયોગમાં લઉં છું ઉપવાસમાં તો આ સિંગોડાનો લોટ નાખ્યા પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું હવે એમાંથી એક કપ જેટલું આપણે કાઢી લઈશું માવો બટેટાનો જે આપણે સ્ટફિંગનો મસાલો તૈયાર કરીશું એમાં નાખીશું તો અહીંયા મગફળીના દાણાને આપણે સારી રીતે ક્રશ કરી લીધા છે એને મોટા બાઉલની અંદર આપણે નાખી દઈશું તો મોટા બાઉલમાં નાખ્યા હવે આપણે લીલો મસાલો ક્રશ કરીશું તો આદુ મરચાં અને કોથમીર આપણે ક્રશ કરી લઈશું સરખી રીતે તો જોવા આદુ આદુમરચાં અને કોથમીર ક્રશ કરી લીધા હવે એક મોટી ચમચી જેટલું આપણે માંડવીનો ભૂક્કો જે આપણે કર્યો છે એની અંદર આપણે નાખીશું એમાં વરિયાળી તલ અને આપણે એમાં તીખાનો પાવડર કાળા મરીનો પાવડર અને આપણે એમાં ટોપરાનું છીણ મીઠું હળદર ધાણા જીરું મરચું પાવડર ખાંડ નાખીશું અને હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું હવે આ બધા મસાલાને થોડા આપણે મિક્સ કરી લઈશું તો હવે આ મસાલા મિક્સ કર્યા પછી આપણે એની અંદર ડ્રાયફ્રૂટ એટલે કે આપણે કાજુ બદામ અને કિસમિસ લીધા છે એ નાખી દઈશું અહીંયા મેં ક્રિસમિસ લીધી છે તમે કાળી દ્રાક્ષ કાળી સૂકી દ્રાક્ષ પણ લઈ શકો બહુ સરસ દેખાવ આવશે અને હવે આપણે એમાં થોડોક તજ પાવડર અને બટેટાનો જે માવો આપણે કાઢીને રાખ્યો તો એ નાખી અને બરાબર મિક્સ કરી લેશું અહીંયા મેં આખા મરી અને તજ પાવડર લીધો છે તમે ગરમ મસાલો લ્યો તો આખા મરી અને તજ પાવડર લેવાનો નથી તો હવે આપણે એક ડીશની અંદર આપણે સિંગોડાનો લોટ છે એને થોડો આ રીતે ફેલાવી અને આપણે બટેટાનો માવો થોડો હાથ ઉપર સિંગોડાનો લોટ લઈ અને બટેટાના માવાને આ રીતે થેપી લઈશું અને એમાં આપણે જે મસાલાનો માવો તૈયાર કર્યો છે એને પણ આ રીતે નાનો એવો ગોળો કરી અને અંદર મૂકી અને આ રીતે ફોલ્ડ કરી લેશું તો આ રીતે સરખી રીતે આપણે એને વાળી લઈશું ક્યાંયથી દેખાય નહીં સરખું સ્ટફિંગ થઈ જાય થોડોક આપણે સિંગોળાનો લોટ લઈ અને એની ઉપર ઉપર આ રીતે આપણે દોડવી લઈશું જેથી કરીને સરખું એવું કોટિંગ થઈ જાય તો આ રીતે બધી જ પેટીસ તૈયાર કરી લઈશ તમને જો આ રીતની પ્રેક્ટિસ ન હોય ફ્રેન્ડ્સ તો એને થોડા થોડા તમે એક સાઇઝમાં એક સરખા ગોળા તમે બટેટાના માવાના અને જે આપણે સ્ટફિંગનો માવો તૈયાર કર્યો છે એ બંનેના એક સરખા લુવા તૈયાર કરી અને પછી આ રીતની પેટીસ વાળી લ્યો એક સરખીને સરસ પેટીસ બનશે તો પેટીસ આપણી તૈયાર થઈ ગઈ તેલ ગરમ કરવા મૂક્યું છે અને અહીંયા દહીંમાં મસાલો કરીશું તો મીઠું નાખી દીધું સેકેલ જીરાનો પાવડર નાખ્યો હવે આપણે એની અંદર એક ચમચી જેટલું આપણે નાખશું ખાંડ અને એને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા મોડું દહીં લીધું છે થોડુંક પાણી નાખી અને દહીંને થોડુંક પાતળું કરી નાખશું એકદમ મોડું દહીં લેવાનું છે ખાટું દહીં ખાવાની મજા ના આવે તો હવે બરાબર મિક્સ કર્યા પછી આપણે એની અંદર થોડીક કોથમીર નાખીશું તમે જો તીખું પસંદ કરતા હોય તો લીલા મરચાં એકદમ ઝીણા સુધારીને નાખી શકાય અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો થોડુંક નાખ્યું અને તરત ઉપર આવી ગયું હવે આપણે પેટીસને આ રીતે ધીમેકથી એમની અંદર મૂકી દઈશું અને એકવારમાં જેટલી આવે એટલી પેટીસ આપણે મૂકી દઈશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ હાઈ રાખીશું તો તમે જોઈ શકો છો એકવારમાં જેટલી આવે એટલી પેટીસ આપણે રાખી દીધી હવે એને ચમચીની મદદથી કે અથવા તો ચપ્પાના મદદથી આપણે આ રીતે હલાવવાની છે એને ઝારો અડાડવાનો નથી ઝારો અડાડવાથી પેટીસ જે છે એ આપણી ફાટી જાય ઝારો ટચ થાય તો હજી આપણી પેટીસ બરાબર તળાણી ન હોય એટલે ફાટી જાય આ રીતનો ગોલ્ડન કલર આવે પછી આપણે એને ઝારા વડે કાઢી લઈશું તો એ જ રીતે આપણે બધી પેટીસ તળીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ તો જોવો આ પેટીસ આપણે તળીને તૈયાર કરી લીધી અને અહીંયા સર્વિંગ બાઉલની અંદર દહીં આપણે લઈ લીધું છે અને એના ઉપર આપણે થોડુંક શેકેલ જીરું આ રીતે ભભરાવીશું તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો અને આપણે પેટીસ સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બનાવો અને તમારા અનુભવો અમને જાગૃતિ સ્વેજ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ